I love you. Huh? I love you. 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 ખબર પડી મને? I love you. આદિ સ્ટોપ. I know that you love me. પણ જો I love you કરીએ ઘર સંસાર તો ન ચાલે ને. લગ્નના મંડપ સુધી પહોંચવું હોય તો ઘરે તો વાત કરવી પડે ને. માનું છું પણ એના માટે થોડી હિંમત જોઈએ, થોડી જીગર જોઈએ અને એ બધું અત્યારે મારી પાસે નથી કઈ. આજકાલના છોકરાઓ છે ને અજબ ગજબના હોય છે. પ્રેમ કરવા માટે આખા ગામની હિંમત હોય એમની પાસે, પણ જ્યારે એ પ્રેમનો ઇકરાર કરવાની વાત આવે ને, ઘરે વાત કરવાની વાત આવે ને, તો હિંમત નથી હોતી. કેમ? એક જ વાતનો ડર છે કે કદાચ વાત કરી દઉં ને ઘરના નહીં માને ને તું મને છોડીને કોઈ બીજા સાથે લગ્ન કરી લઈશ તો. કોણે કહ્યું એવું કે હું બીજા છોકરાની જિંદગી બરબાદ કરીશ? બરબાદ તો હું તને જ કરીશ, આ ફિક્સ છે. અને હું ખુશ થઈશ કે તું મને બરબાદ કર, કારણ કે મારે બરબાદ થવું છે. હા, તો બીજો રસ્તો ન હોય તો માણસ શું કરે? કારણ કે હવે આ ચ્વિંગમ જેવું ખાતું છે, ન થૂક હોય કે ન ગળાય મને ખબર છે. તારે મને મૂક્યું હોય ને તો પણ મારી આદતના હિસાબે તું મને ન મૂકી શકે. તારી આદત જ નસીલી છે અને નશો મને પસંદ છે, એટલે નશાને કેવી રીતે મૂકી શકું? હા, તું સ્માર્ટનેસ. ઓહ માય ગોડ. જો ફાઇટિંગના મૂડમાં હું જરા પણ નથી, પ્લીઝ, અને ગુસ્સો નથી દેવડાવતો. તું જે વાત કરી રહી છે હું સમજી રહ્યો છું કે લગ્નની વાત ઘરે કરવી જોઈએ, કારણ કે આમનામ પ્રેમ 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 પ્રેમ, કેટલો પ્રેમ. અને હું પણ થાકી ગયો છું હવે, એટલે આઈ મીન કે હવે આપણે બંને અવારનવાર મળતા રહીશું, એના કરતાં હવે કંઈ આપણે વિચારવું જોઈએ. થાકી ગયો છે તું? હા, થાકી નથી. જો થાકી મીન્સ, એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે થાકી એવી રીતે નથી ગયો. હું તને જલ્દી તારી સાથે લગ્ન કરીને મારા ઘરે લઈને લાવવા માંગુ છું. તો એના માટે વાત કરવી પડશે ને આદિ. બે વર્ષ થઈ ગયા એક ને એક વાત કરું છું રોજ આવીને કે ઘરે વાત કર, ઘરે વાત કર. કોણ જાણે શું છે, ઘરે વાત કરતો જ નથી ને આદિ. એવું તો નથી ને કે તારી લાઈફમાં કોઈ બીજી છોકરી હોય? કેવી વાત કરે તું? કેવી વાત કરું છું? સવાલ જેવો સવાલ છે. બકવાસ સવાલ છે. તારી સિવાય મને કોઈ દેખાતું જ નથી અને તું આવો પ્રશ્ન બીજી વાર ન પૂછતી. જો હું તને સાચી હકીકત જણાવી દઉં કે હું એક જ વાતથી ડરું છું. શું? જો તારા પપ્પાનો બિઝનેસ મોટો, તમે લોકો પૈસાવાળા છો. જો મારી વાત કરીએ તો હું એક સામાન્ય મિડલ ક્લાસ ફેમિલીનો છોકરો, એટલે વાત કરતા એમ અચકાવું છું કે તારા પપ્પા હા નહીં પાડે. તો આ ડર છે ને તને આદિ? પ્રેમ છે, જ્યારે કોઈ સાથે લાગણીના સંબંધો બંધાય ને ત્યારે એનું બેકગ્રાઉન્ડ ન જાણવાનું હોય. આઈ મીન ટુ સે, એ કેટલા પૈસા કમાય છે, એની પાસે કેટલી પ્રોપર્ટી છે. પ્રેમ તો એક અહેસાસ છે ને જે બે મનની વચ્ચે હોય છે. એના માટે પૈસા કે પ્રોપર્ટી જરૂરી નથી હોતી. અને રહી વાત મારા ઘરની, મારા ફેમિલીની, તો મને ખબર છે કે અમે લોકો પૈસાથી રીચ છીએ, પણ એનો અર્થ એવો તો નથી ને કે મારા પપ્પા કે મારા મમ્મી મારા બધા સપનાઓનું ગળું ઘોટી દે. મને તારા પર જ વિશ્વાસ છે અને તારા પર જ ભરોસો છે કે તું સાથ આપીશ અને તું માનીશ ને તો કદાચ તારા પપ્પા મમ્મી કોઈ જ ના નહીં પાડે. અચાનક આવા રોમેન્ટિક મૂડમાં? આઈ મીન, જો હું તો તને આગળ કરવા માંગુ છું. મને આગળ? હા. કેમ? તું હંમેશા મારી ઢાલ બનીને રહીશ ને તો મને વિશ્વાસ છે કે આપણા લગ્ન થશે અને કોઈ પણ આપણને રોકી નહીં શકે. કોઈ નહીં રોકી શકે. તું આવી રીતે ઢાલ બનીને રહીશ ને આદિ? કેવી વાત કરે છે તું? હા બાબા, હું તારી સાથે રહીશ, આઈ મીન તારી આગળ. કઈ પણ મુસીબત આવશે ને તો હું જરૂરથી તારી ઢાલ બનીને રહીશ. તો પછી મને હિંમત આવી ગઈ, મારામાં હિંમત આવી ગઈ. તારા ઘરે વાત કરવા માટે હું એકલો આવીશ. અરે વાહ, બ્રેવ, સ્ટ્રોંગ. ક્યારે આવશ? હા, જલ્દી આવીશ. મને ભલી થોડો સમય આપ, પછી કહું તને, ફોન પર કહીશ. અને તને ખબર છે ને કે તું ઘરે, મતલબ કે હું જ વાત કરી લઈશ બધી કે ભાઈ મારા ફેમિલીમાં કોઈ નથી અને અમે
તો બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. તારા પપ્પા માની જશે ને? માની જશે. આવી રીતે કહીશ ને તો જરૂર માની જશે. રડવા લાગીશ. જોજો, માંગુ લઈને આવે છે કે ભીખ માંગવા? ભીખ નહીં, પણ જો એ લોકો મને ગુસ્સો કરશે એવું કરશે તો રડાઈ જશે મારાથી. રડતો ને હા, ચાલ રડાઈ નહીં. ચાલો હું શું કહું, આપણી મીરાનું તો ભણવાનું પણ પૂરું થઈ ગયું છે. બસ હવે આ દામિનીનું છેલ્લું વર્ષ છે, તો હવે દીકરીઓ પરણવા લાયક થઈ ગઈ છે, તો એમના માટે કંઈક વિચારવું તો પડશે જ ને. મારો તો એવો વિચાર છે કે પહેલાં આપણે મીરાના લગ્ન કરાવી, એટલે મીરા સાસરે જાય, પછી આપણે એક એક દીકરી તો અહીંયા ઘરમાં રહે. હા હા, એવું જ કરીશું, પણ અત્યારથી સારું ઠેકાણું જોઈશું, તો વર્ષ બે વર્ષ પછી આપણને કોઈક સારો છોકરો દેખાશે, મળશે, પછી નક્કી થશે. એવું તો છે નહીં કે છોકરો જોયો ને ગમી ગયો, કારણ કે આ લગ્ન જેવી વાત એવી છે ને કે એના માટે થોડો સમય આપવો જ પડે. હા, અરે હું તો ખાલી એ વિચાર આવે છે ને કે મારી બંને દીકરી આ ઘરમાંથી સાસરે જતી રહેશે અને પછી આપણે બે ખાલી એકલા રહેવું, ત્યારે એનું બાળપણ યાદ આવી જાય ને, ત્યારે મને આંખમાંથી ઝળઝળી આવી જાય છે. શું શું કરી શકીએ, દુનિયાનો નિયમ છે, દીકરીઓને તો સાસરે વડાવવી જ પડે, ગમે એટલા લાડકોરથી એને મોટી કરી હોય, પણ કહેવાય તો એ પારકું ધન જ. એટલે આજે નહીં ને કાલે આપણે આપણી બંને દીકરીઓને ભારે હૈયે પણ વડાવી તો પડશે જ ને. પણ જુઓ, આ છોકરીઓ જવાન છે, કાલે ઉઠીને કંઈ ઊંચ નીચ થાય એની ચિંતા મા બાપને રહેવાની જ. એના કરતાં જો સમયસર આપણે એના લગ્ન કરાવી દઈએ ને તો આપણને પણ ચિંતા થોડી ઓછી. એવું સાસરું મળે ને તો આપણે લગ્ન કરાવવા જ છે, પણ નહીં દેખાવમાં સારું હોય અને એ લગ્ન કરીને જાય અને પછી જો એ ત્યાં સુખેથી નહીં રહીએ કે ને, તો હું એનું દુઃખ કેમ જોઈ શકીશ. ગુડ મોર્નિંગ. વાતો ચાલતી હતી? ગુડ મોર્નિંગ બેટા, કંઈ નહીં, આ તમારી બંને બહેનોની જ વાતો ચાલે છે. કે અમે શું કર્યું? તમે લોકોએ કંઈ નથી કર્યું, પણ હવે અમારે તમારા માટે કરવું પડશે. શું કરવું છે? તારું ભણવાનું પૂરું થઈ ગયું? હા, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. હા, અને મારું બાકી છે. હા બેટા, ખબર છે ત્યાં સુધી. હા બેટા, હા, અને અમને પણ ખબર છે કે અમારી દીકરીનું એક વર્ષ ભણવાનું બાકી છે અને આનું ભણાઈ ગયું છે. તો હવે હું અને તારા પપ્પા એમ વિચારીએ છીએ કે મીરા માટે સારો મુરત્યો ગોતવા માંડીએ ને. હા, અરે હું તો કહું છું ગોતી નાખો ને, ફટ પરણાઈ દો આને. બોલી લીધું એડવાન્સ. તું છે ને ભણવામાં ધ્યાન આપ, જરૂરી નથી કે મોટી દીકરીના લગ્ન પહેલા જ થાય, બંનેના સાથે પણ તો કરી શકીએ ને. પપ્પાને શું ખબર છે, એક તીરે બે નિશાન, પપ્પાને ખર્ચો ડબલ ના કરવો પડે ને. નથી ચલાવું પપ્પાને તીર, શું કામ બોલે છે વચ્ચે, સમજાવો ને. હું તો ઝઘડો પણ એટલો છે. જો મીરા, એવું જરૂરી નથી કે અમે કેવી ત્યાં જ તારા લગ્ન થાય. હા, તું સમજદાર છો, ડાય છો, અને મને ખબર છે મારી દીકરીની પસંદગી ઉપર. એટલે જો તારા નજરમાં કોઈ છોકરો એવો હોય તો તમે ત્યારે તું મને કહેજે, આપણું બધું જોઈ લેવું. ના ના પપ્પા, કયા છોકરાના નસીબ ખરાબ હોય, ક્યારે પસંદ કરે. હા, અરે જો મારો દીકરો તો જ્યાં જાય ને એના નસીબ ખુડી જાય. હશે પપ્પા, આ તો તમારો વેમ છે કે તમારો દીકરો છે ને જ્યાં જશે ને ત્યાં નસીબ ખુલી જશે. પપ્પાએ તો ઘણા બધા વેમ પાડીને રાખ્યા છે, પણ શું થાય, વેમ તો વેમ હોય ને. જેમ કે તું. હા બસ, જોયું, તમારા લગ્નની વાત થઈ છે, તમારા ઝઘડવા માટેની વાત નથી થઈ. અને મીરુ સાંભળ ને, જો બેટા, હવે લગ્નની ઉંમર થઈ ગઈ હોય ને તો મા બાપને ચિંતા થાય, અને અમે લોકોએ વિચાર્યું છે, એક બે માંગા ધ્યાનમાં પણ છે, જો તું કહેતી હોય તો જોવાનું રાખી લઈએ. અત્યારે નહીં ને મમ્મી, આઈ મીન થોડા દિવસ ખમો ને, હું સામેથી કહીશ કે હવે મારે લગ્ન કરવાની ઈચ્છા છે, ત્યારે આપણે આગળ વાત ચલાવીશું ને. હા હા, પણ તારી ઈચ્છા છે ને એને ઝટ લાવજે, કારણ કે જ્યાં સુધી તું લગ્ન કરીને નહીં જાય ત્યાં સુધી મારો વારો નહીં આવે, એમ જ ને, ત્યાં સુધી તારો રૂમ મારો નહીં થાય. અચ્છા, એટલે રૂમની તકલીફ છે, તો એક કામ કરીએ, આપણે એક આ ઘરમાં રૂમ વધારી દઈએ અને તને બીજો રૂમ આપી દઈએ. આમ તો કે છે કે મને દીદી વગર ઊંઘ પણ નથી આવતી, અને હવે તારો મારો રૂમ કરવો છે. મમ્મી, દીદીના લખણ જ એવા છે, જો ને
મેં આ સવારે કુર્તી પહેરીને એટલે એને પણ એવી સેમ કલરની પહેરી લીધી. સિરિયસલી મેં તો એનું ડાચું પણ નહોતું જોયું સવારે, મને શું ખબર કે એને શું પહેર્યું હોય. એમ જોયું, આ લોકોના ઝઘડા પૂરા જ નથી થતા. હવે મને એમ કે તારા માટે લગ્ન માટે મુહૂર્ત જે જોવાનો છે એ હું અને તારા પપ્પા જોઈએ કે નહીં? ના, હા આઈ મીન હા હા, જોઈ નાખો મમ્મી. એમ જોવામાં શું જાય છે, આપણે ક્યાં પૈસા ભરીને લઈ લીધો છે. જોઈ તો લો, આગળ ગમશે તો વાત ચલાવીશું ને. બસ જો એની આ છે, સમજા? હા આપણે વાત ચાલુ કરી દીધી. સાચું કહું ને તો આ બિલકુલ તમારા પર ગઈ છે, અને અમારી નાની દીકરી લાડકી એ બિલકુલ મારા પર ગઈ છે. ખોટો ખોટો પાવર. હા અચ્છા, આને થેપલા બનાવવાના છે, ઊભી થા. હા આવશું ને, અમે જઈએ. પણ તમે બંને બેસો ને, તારે મમ્મી બનાય, તું બનાય. શું કામ? હવે દીકરીઓને સાસરે જવાનું છે, હવે એ નહીં બનાવે તો કોણ બનાવશે? જોયું, આ મારી કઈ પણ વાત આવે ને એટલે તરત જ છટક બારી ગોતે છે બંને જણ. બંને જણ છે ને મારી કોઈ વાત નથી સાંભળતા. સાંભળો, ચા થેપલાની સાથે સાથે છે ને થોડા બટાકા પૌવા બનાવજો. હા હા.